समाचार ए जे तमारा होय जे तमने स्पर्शे जे लावे तमारी समस्याओनो अंत अने आवा समाचार एटले बीके न्यूज टुडे एटले ब्रॉड नॉलेज। फॉर मोर अपडेट्स सब्सक्राइब टू आवर चैनल एंड एन्जॉय वॉचिंग द वीडियोस। नमस्कार दर्शक मित्रों, हूँ छु पीयूष। स्वागत है तमारू उत्तर गुजरात नी लोकप्रिय चैनल बीके न्यूज टुडे मा। आज ना समाचार ना प्रायोजक छे कोबरा वार्ड ना थांबला। दर्शक मित्रों, समाचार शुरू करता पहला जोईशु आज ना मुख्य समाचार। दांतीवाड़ा शेरगढ़ गामे नाना भाई पत्नी साथे आड़ा संबंधों वहम में पावड़ा खामारी मोटा भाई की हत्या करता चकचार। बनासकांठा में शिक्षण जगत ने शर्मसार करती घटना। भाभर में एक शिक्षक सहित चार विद्यार्थियों विद्यार्थिनी कॉलर फाड़ी वीडियो बनाव्यो। डिस्सा टीसीडी ग्राउंड खाते संस्कार फिजिकल एकेडमी द्वारा 1600 मीटर दौड़ स्पर्धा योजाई। मोटी संख्या में युवक युवतीओं भाग लीधो। डिस्सा SEW स्कूल खाते स्वास्थ्य स्वयंसेवक अभियान अंतर्गत डिस्सा शहर भारतीय जनता पार्टी द्वारा कार्यक्रम योजायो। हवे जोईए समाचार विगतवार। बनासकांठाना शेरगढ़ गामे पत्नी साथे आड़ा संबंधोनी शंकामां नाना भाईए मोटा भाईनी करपीण हत्या करी होवानी घटना सामे आवी छे। हत्याने पगले दांतीवाड़ा मामलतदार अने FSLના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યારે દાંતીવાડા પોલીસ સ્ટેશને મૃતકની લાશને PMRTે ખસેડી હત્યારા ભાઈની શોધખોળ હાથ ધરી છે। બનાસકાંઠાના શેરગઢ ગામે પત્ની સાથે આડા સંબંધોની શંકામાં નાના ભાઈએ મોટા ભાઈની કરપીણ હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે। હત્યાના પગલે દાંતીવાડા મામલતદાર અને FSLના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યારે દાંતીવાડા પોલીસ સ્ટેશન મૃતકની લાશને PMRTે ખસેડી અત્યારા ભાઈની શોધખોળ હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના શેરગઢ ગામે નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી હોવાની ઘટના બની છે, જેમાં રતુભાઈ દેવી પૂજક પોતાની પત્ની સાથે મનમેળ ન હોય છૂટાછેડા લઈ હાલમાં એકલા જ રહેતા હતા, જેથી તેમનો નાનો ભાઈ ભરત દેવી પૂજક તેની પત્નીને મોટાભાઈ રતુભાઈ સાથે આડા સંબંધ હોવાનું વહેર રાખતો હતો અને અવારનવાર આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થતી હતી, જે દરમિયાન ગઈ મોડી રાત્રે બંને વચ્ચે બબાલ થયા બાદ રતુભાઈ ખાટલામાં સૂતા હતા, ત્યારે ભરતે રતુભાઈના માથામાં પાવડાના ઉપરા ઉપરી ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો। બનાવને પગલે દાંતીવાડા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યારે દાંતીવાડા મામલતદાર તેમજ FSLના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મૃતકની લાશને PMRTે ખસેડી હતી અને હત્યારા ભરત સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે। થરામાં શ્રી કાંકરેજ હિન્દવાણી પ્રજાપતિ યુવક મંડળ આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહ 2021 અંતર્ગત મીટિંગ યોજાઈ હતી। કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં થરા પાલનપુર હાઈવે ઉપર આવેલ આનંદ હોટલની પાછળ કર્ણાવતી પ્રાથમિક શાળામાં આજરોજ કાંકરેજી હિન્દવાણી પ્રજાપતિ યુવક મંડળ આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહ 2021 અંતર્ગત આગામી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવા માટે કાર્યક્રમને લગતી જરૂરી ચર્ચા વિચારણા કરવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગયા વર્ષે ઇનામ વિતરણ કાર્યક્રમ મોકૂફ રાખેલ ત્યારે ગયા વર્ષના વિદ્યાર્થીઓને ચાલુ વર્ષે પ્રથમ દ્વિતીય કે તૃતીય નંબરે આવે તો ઇનામ એકવાર આપવું કે બે વખત આપવું, કાર્યક્રમ ક્યારે અને કઈ જગ્યાએ રાખવો, ઇનામમાં કઈ વસ્તુ આપવું, ઇનામ વિતરણ રાખવું કે ના રાખવું, ચાલુ વર્ષે માસ પ્રમોશન થયેલ વિદ્યાર્થીઓને ઇનામ આપવું કે ના આપવું, સ્ટેજ વ્યવસ્થા કઈ રીતે ગોઠવવી, ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરનાર જેવા કે PhD, MBBS, BHMS વગેરેનું ટકાવારી ના ગણતા સીધું જ સન્માન કરવું વગેરે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં દરેકે પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા હતા। થરામાં શીતળા માતાજીના મંદિરે સાતમની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઈ હતી। શ્રાવણ માસ ભક્તિ આરાધના ઉપાસનાની સાથોસાથ તહેવાર ઉત્સવનો મહિનો પણ ગણાય છે। શ્રાવણ વદ ચોથી શ્રાવણ વદ આઠમ જન્માષ્ટમીના તહેવારોમાં ઘરે ઘરે અવનવી વાનગીને ઉપવાસ થકી અનોખો ઉત્સવ ઉજવાય છે। તેવી જ રીતે શીતળા સાતમનું વ્રત રાજ્યભરના અનેક વિસ્તારોમાં ઉજવવામાં આવે છે। માતા શીતળાની પૂજા અર્ચના કરી રાંધણ છઠના દિવસે તૈયાર કરેલી ઠંડી રસોઈ જમી અને વ્રત કરવાનું હોય છે। છઠના દિવસે રસોઈ કરી ચૂલાની પૂજા કરી હોવાથી સાતમના દિવસે કોઈપણ ગરમ વસ્તુ બનતી નથી। સાતમના દિવસે
સવારે સ્ત્રીઓ ઠંડા દૂધ, જળ, ચંદન, ચોખા, કંકુ વગેરે દ્રવ્યોથી શીતળા માતાની પૂજા કરે છે. માન્યતા છે કે આ વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે, તેમજ જો બાળક વારંવાર માંદું પડતું હોય તો તેને પણ માતાજી રોગમુક્ત કરે છે. પરંપરા મુજબ કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં આજરોજ શીતળા સત્રના દિવસે થરા ભાભર રોડ ઉપર આવેલ શીતળા માતાજીના મંદિરે પ્રાચીન પરંપરા મુજબ મહિલાઓ માથા પર ઠંડા પાણીનો કડો ઉપાડી પોતાની માનતા પૂરી કરી મેળાનો આનંદ માણ્યો હતો. ડિસ્સાના ગેનાજી ગોળિયા ગામની દીકરીને સાસરી પક્ષ દ્વારા ત્રાસ ગુજારી દહેજની માંગણી કરતા કંટાળીએ ગોળિયા ગામની દીકરીએ તેના પતિ સહિત ત્રણ વિરુદ્ધ ડિસ્સા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ડિસ્સાના ઘેનાજી ગોળિયા ગામની દીકરીને સાસરી પક્ષ દ્વારા ત્રાસ આપતા પતિ સાસુ તેમજ નણદ વિરુદ્ધ ડિસ્સા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. બનાસકાંઠા જિલ્લાના ડિસ્સા તાલુકાના ઘેનાજી ગોળિયા ગામ ખાતે રહેતા વંશાજી કેસાજી સુથારની દીકરી ભાવનાબેનના લગ્ન 16 વર્ષ પહેલાં કંસારી ગામના કપૂરજી ફગાજી સુથારના દીકરા કરસનજી સુથાર સાથે સમાજના રીતિરિવાજ પ્રમાણે થયા હતા. ભાવનાબેનને સંતાનમાં 3 દીકરીઓ છે અને દીકરો નથી, જેથી ભાવનાબેનના પતિ કરસનજી દ્વારા અવારનવાર ભાવનાબેનને કહેતા કે તારે દીકરો થતો નથી તેમ કહી મારઝૂડ કરતા તેમજ શારીરિક માનસિક ત્રાસ આપતા તેમજ ભાવનાબેનના સાસુ નાતિબેન સુથાર તેમજ નણંદ વિનાબેન દ્વારા ભાવનાબેનના પતિને ચડામણી કરી અવારનવાર મારઝૂડ તેમજ શારીરિક માનસિક ત્રાસ આપતા, પરંતુ ઘર સંસાર ન બગડે જેથી ભાવનાબેને સહન કરતા હતા. ત્યારબાદ ભાવનાબેન ઘરે હતા તે દરમિયાન તેમના પતિ કરસનજી ઘરે આવી કહેવા લાગ્યા કે તારે દીકરો થતો નથી, તેમજ તારા પિતાએ કરિયાવરમાં કંઈ જ આપ્યું નથી, જેથી તું તારા પિતાના ઘરેથી 50,000 રૂપિયા લઈ આવ. ત્યારે ભાવનાબેને તેના પતિ કરસનજીને કહેલ કે મારા પિતા ગરીબ છે, તેમને જોડે આટલા પૈસા નથી, જેથી ભાવનાબેનના પતિ કરસનજી ઉશ્કેર રહી જઈ અપશબ્દો બોલવા લાગ્યા હતા. જેથી ભાવનાબેન અપશબ્દો બોલવાની ના કહેતા ત્યારે ભાવનાબેનના પતિ કરસનજીએ ભાવનાબેનનો હાથ પકડી ઘરમાંથી ખેંચી ઘરની બહાર કાઢેલ. ત્યારે ભાવનાબેનના સાસુ નાતિબેને તેમજ નણંદે કરસનજીને ચડામણી કરી કહેતા કે તારી પત્ની ભાવનાબેનને કાઢી મૂક, તારે બીજી લઈ આપશું તેમ કહી ગડદાપાટુનો માર મારી ભાવનાબેનને તેની 3 દીકરીઓ સાથે ઘરેથી કાઢી મૂકેલ. ત્યારબાદ ભાવનાબેનના પરિવાર દ્વારા ભાવનાબેનના સાસરી પક્ષને મનાવવા પ્રયત્નો કર્યા, છતાં કોઈ જ જવાબ ન મળતા આખરે ભાવનાબેન દ્વારા ડિસ્સા તાલુકા પોલીસ મથકે તેના પતિ, તેની સાસુ તેમજ નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે બીજી બાજુ ડિસ્સાના નાની આખુલ ગામની 2 દીકરીઓને સાસરી પક્ષ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપતા 4 લોકો વિરુદ્ધ ડિસ્સા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ડિસ્સાના નાની આખુલ ગામની દીકરીને સાસરી પક્ષ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપતા પતિ સહિત 4 લોકો વિરુદ્ધ ડિસ્સા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બનાસકાંઠા જિલ્લાના ડિસ્સા તાલુકાના નાની આખુલ ખાતે રહેતા લીલાબેન મેવાજી ઠાકોરના તેમજ તેની બહેન ભાવનાબેન મેવાજી ઠાકોરના તેમના સમાજના રીતિરિવાજ પ્રમાણે આજથી 12 વર્ષ અગાઉ દાંતીવાડાના વડવાસ ખાતે રહેતા વણુસિંહ ધૂળસિંહ વાઘેલાના દીકરા ભરતસિંહ વાઘેલાના લીલાબેન સાથે લગ્ન થયા હતા, તેમજ પરબતસિંહ વાઘેલા સાથે ભાવનાબેનના લગ્ન થયા હતા. લીલાબેનના સંતાનમાં 3 દીકરીઓ છે, તેમજ ભાવનાબેનને 2 દીકરા છે. લીલાબેનની બહેન ભાવનાબેનના પતિ પરબતસિંહ વાઘેલાનું 1.5 વર્ષ પહેલાં તેમનું અવસાન થયું હતું. શરૂઆતમાં 5 વર્ષ ઘર સંસાર સારી રીતે ચાલતો હતો, પરંતુ ત્યારબાદ લીલાબેનના પતિ ભરતસિંહ તેમજ તેના દિયર શેલસિંહ તેમજ સાસુ સૂરજબેન તેમજ સસરા વણુસિંહ આ તમામ બંને બહેનો એક જ ઘરમાં હોય નાની નાની બાબતે, ઘરકામ બાબતે મેણાટાણા મારી અવારનવાર હેરાન પરેશાન કરતા લીલાબેન તેમજ ભાવનાબેનનો ઘર સંસાર ન બગડે જતી સહન કરી રહેતા. ત્યારબાદ લીલાબેનના પતિ ભરતસિંહ લીલાબેનને કહેલ કે તું ઘરકામ બરાબર કરતી નથી, તેમજ તારા પિતાએ દહેજમાં કંઈ જ આપ્યું નથી, તો તું 1 લાખ રૂપિયા લઈ આવે. ત્યારે લીલાબેને કહેલ કે મારા પિતા ગરીબ છે, આટલા રૂપિયા તેમની પાસે નથી તેમ કહેતા લીલાબેનનો પતિ ભરતસિંહ એકદમ ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલવા લાગેલ. તેમજ લીલાબેનનો દિયર શેલસિંહ તેમજ સાસુ સૂરજબેન તેમજ સસરા વણુસિંહ આ તમામ લીલાબેનના પતિ ભરતસિંહને ચડામણી કરી ઉશ્કેરાઈ લીલાબેન સાથે ઝઘડો કરેલ, તેમજ માર મારવા લાગેલ, તેમજ અવારનવાર મારઝૂડ કરતા અને ભરતસિંહ કહેતા કે મારે તને પત્ની તરીકે રાખવી નથી તેમ કહી પહેરેલા કપડે લીલાબેનને ઘરેથી કાઢી મૂકેલ. ત્યારબાદ લીલાબેનની બહેન ભાવનાબેનને પણ તમામ સાસરીના લોકો અવારનવાર હેરાન કરી શારીરિક માનસિક ત્રાસ આપી ઘરેથી કાઢી મૂકેલ. ત્યારબાદ આજે તમામ વિરુદ્ધ લીલાબેન દ્વારા તેના પતિ
સાસુ સસરા તેમજ દિયર વિરુદ્ધ ડિસ્સા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠામાં ફરી એકવાર શિક્ષણ જગતને શરમસાર કરતી ઘટના સામે આવી છે, જેમાં ભાભરની એક શાળામાં સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને એક શિક્ષક સહિત ચાર વિદ્યાર્થીઓએ છેડતી કરી તેનો કોલર ફાડી નાખ્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે લંપટ શિક્ષક અને વિદ્યાર્થીઓની શોધખોળ હાથ ધરી છે. બનાસકાંઠામાં ફરી એકવાર શિક્ષણ જગતને શરમસાર કરતી ઘટના સામે આવી છે, જેમાં ભાભરની શાળામાં સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને એક શિક્ષક સહિત ચાર વિદ્યાર્થીઓએ છેડતી કરી તેનો કોલર ફાડી નાખ્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે લંપટ શિક્ષક અને વિદ્યાર્થીઓની શોધખોળ હાથ ધરી છે. ભાભરની રાધે ઇન્ટરનેશનલ સ્કૂલમાં એક વિદ્યાર્થિનીને શિક્ષક સહિત ચાર વિદ્યાર્થીઓએ છેડતી કરી વિડીયો ઉતાર્યો હોવાની ઘટના બની છે, જેમાં 11 સાયન્સમાં ભણતી વિદ્યાર્થીની 2 મહિના અગાઉ ક્લાસરૂમમાં અભ્યાસ કરી રહી હતી. તે સમયે એકલતાનો લાભ લઈ નવીનભાઈ નામના શિક્ષકે તેનું મોઢું દબાવી રૂમાલ બાંધી દીધો હતો. ત્યારબાદ અન્ય ચાર વિદ્યાર્થીઓએ તેની સાથે છેડતી કરી વિદ્યાર્થિનીના કોલર ફાડી દઈ તેનો વિડીયો ઉતાર્યો હતો અને આ વાત કોઈને કહેશે તો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી, વિદ્યાર્થિનીને છોડી મૂકી હતી. આ ઘટનાથી વિદ્યાર્થિની ખૂબ જ ડરી ગઈ હતી, જે બાદ એક દિવસ તેના પરિવારને સમગ્ર ઘટના અંગે જાણ કરતા તેના પરિવારજનો ભાભર પોલીસ મથકે પહોંચ્યા હતા અને લંપટ શિક્ષક તેમજ વિદ્યાર્થીઓ સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. દર્શક મિત્રો, ખબરોનો સિલસિલો હજુ યથાવત છે, તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જયારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો, લો આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાઓ, વાડ કરાવો કોબરા વાડના થાંભલા. નક્ષત્ર ઉત્તર ગુજરાતના પાલનપુર જેવા વિકસતા શહેરમાં સુખ સુવિધાનું નવું સરનામું, અફોર્ડેબલ ફ્લેટ્સની સૌને પોસાય તેવી ભવ્ય સ્કીમ. અહીં બાળકો માટે વિશાળ પ્લે એરિયા, બહેનો માટે શોપિંગ સેન્ટર, યુવાનો માટે જીમ, વડીલો માટે યોગા હોલ, મોર્નિંગ વોક માટે ટ્રેક, બાળકોના ઉત્તમ સ્ટડી માટે નજીકમાં શાળાઓ, પુસ્તકોથી સજ્જ લાઇબ્રેરી, અદ્યતન સિનેમા હોલ. નક્ષત્ર 9,61,000 થી શરૂ, પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસિડી તથા સરળ હપ્તે લોનની સુવિધા સાથે 2 અને 3 રૂમ રસોડાના ફ્લેટ્સની સ્કીમ ઉપલબ્ધ. નક્ષત્ર, જ્યાં તમારું ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો 8140000. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, આજરોજ ડિસ્સાની TCD મેદાન ખાતે સંસ્કાર ફિઝિકલ એકેડમી દ્વારા 1600 મીટર દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓએ ભાગ લઈ પોતાનામાં રહેલા કૌશલ્ય બતાવ્યું હતું. ડિસ્સાના TCD મેદાન ખાતે આજરોજ સંસ્કાર ફિઝિકલ એકેડમી દ્વારા 1600 મીટર દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં યુવક યુવતીઓએ ભાગ લીધો હતો. કોરોના વાયરસની મહામારી બાદ મોટાભાગની તમામ રમતગમતો બંધ થઈ ગઈ છે, જેના કારણે ડિસ્સા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રમતવીરોમાં ભારે નિરાશા જોવા મળી રહી હતી. તેવા સમયે આજે ડિસ્સાના TCD મેદાન ખાતે સંસ્કાર ફિઝિકલ એકેડમી દ્વારા 1600 મીટર દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં ડિસ્સામાંથી મોટી સંખ્યામાં યુવક યુવતીઓએ ભાગ લીધો હતો અને પોતાનામાં રહેલ રમત જગતનું કૌશલ્ય બતાવ્યું હતું. આ કાર્યક્રમનો પ્રારંભ રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડૉક્ટર રાજુલાબેન દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડિસ્સા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટ, ડિસ્સા નગરપાલિકાના પૂર્વ નગરસેવક નિલેશ ઠક્કર સહિતના કાર્યકર્તાઓ હાજર રહી રમતવીરોને આશીર્વચન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં ડિસ્સાની વિવિધ શાળાઓ અને સંસ્થાઓના યુવક યુવતીઓએ
ભાગ લીધો હતો અને આ સ્પર્ધામાં 1-5 નંબર મેળવનાર દોડવીરોનું નામ અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં વિવિધ શાળા અને કોલેજના રમત શિક્ષકો તેમજ ડિસ્સા સ્પોર્ટ એકેડમી વિપુલભાઈ આલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વિવિધ સ્કૂલોમાં રમતવીરોને તૈયાર કરવાની ખૂબ મુખ્ય ભૂમિકા ભજવે છે અને જેઓ સ્ટેટ લેવલે નેશનલ લેવલે ક્યાંક ને ક્યાંક જેમનું યોગદાન રહેલું છે એવા તમામ શિક્ષકશ્રીઓ અને એકેડમીની દિવસ રાત જે મથામણ કરી અને બનાસકાંઠા જિલ્લાના યુવાનોને રાષ્ટ્રમાં રાજ્યમાં અને જિલ્લા લેવલે કોઈને કોઈક સન્માનીય સ્થાન મળે, સન્માનીય વિવિધ સ્પોર્ટ્સના ક્ષેત્રોમાં દૈત્વ મળે એવી સતત ચિંતા કરે છે. આ તમામ લોકો, આ સ્ટેજ પર બેઠેલા તમામ માણસોને હું વંદન સહ અભિનંદન કરું છું કે જેમનું તમામનું યોગદાન છે આ માટે. ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ નિમિત્તે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં કસુંબીનો રંગ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના સુવિખ્યાત સાહિત્યકાર શ્રી ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિ નિમિત્તે પાટણ ખાતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં કસુંબીનો રંગ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમનું આયોજન રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં કલાકારો દ્વારા ઝવેરચંદ મેઘાણી રચિત કાવ્યો અને ગીતો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. ભારતની આઝાદીમાં ગાંધીજી સાથે ગભે ગભો મિલાવી દેશની આઝાદીમાં બહુમૂલ્ય યોગદાન આપનાર ઝવેરચંદ મેઘાણી વિશે બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે આપણે સૌએ ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત દેશપ્રેમથી યુક્ત સાહિત્ય વાંચ્યું છે અને તેમાંથી દેશપ્રેમને પ્રેરણા મેળવી છે. આજે તેમની 125મી જન્મ જયંતિ નિમિત્તે રાજ્યભરમાં આ કાર્યક્રમનું આયોજન કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્ય સરકારે તેમને સાચી શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ કાર્યક્રમ દ્વારા વર્તમાન યુવા પેઢી મેઘાણીના યોગદાનથી પરિચિત થશે અને એમને પ્રેરણા મળશે. પ્રત્યેક ગુજરાતીને ઝવેરચંદ મેઘાણી માટે ગૌરવ છે. ગાંધીજીએ તેમની રાષ્ટ્રપ્રેમ યુક્ત સાહિત્ય રચનાઓ જોઈ એમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. બળવંતસિંહ રાજપૂતે ઉમેર્યું કે ઝવેરચંદ મેઘાણી બાળપણથી જ દેશપ્રેમી અને સાહિત્યના ઉપાસક હતા. તેઓ પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવતા હતા. તેમણે 100થી વધુ પુસ્તકોની રચના કરી છે, જેમાંથી મોટાભાગના પુસ્તકો સાહિત્ય જગતમાં સુવિખ્યાત છે. તેઓએ સાહિત્યના માધ્યમથી આઝાદીની ચળવળમાં લોકજાગૃતિનું કાર્ય કર્યું હતું. કસુંબીનો રંગ ઉત્સવમાં પાટણના નામાંકિત કલાકારો દ્વારા ઝવેરચંદ મેઘાણી રચિત કાવ્યો મન મોરબની થનગાટ કરે, શિવાજીનું હાલરડું, લાગ્યો કસુંબીનો રંગ જેવા વીર રસયુક્ત કાવ્યો પ્રસ્તુત કરીને ઉપસ્થિત શ્રોતાગણને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે પાટણના 8 સરકારી પુસ્તકાલયોમાં ઝવેરચંદ મેઘાણીના 75 પુસ્તકો ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા, તેમજ ઝવેરચંદ મેઘાણીના જીવનની ઝાંખી કરાતી ડોક્યુમેન્ટરી ફિલ્મની રજૂઆત કરવામાં આવી હતી. દેશભક્તિપૂર્ણ માહોલમાં યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર જે વોરા, પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈ, નિવાસી અધિક કલેક્ટર એનડી પરમાર, મદદનીશ કલેક્ટર સચિનકુમાર, યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડીએમ પટેલ, સંગઠનના શહેર મહામંત્રી ભાવેશ પટેલ, રમતગમત અધિકારી વિરેન્દ્ર પટેલ તથા અધિકારીઓ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. કે આજે ઝવેરચંદ મેઘાણીજીની 125મી જન્મજયંતિ, ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં તમામ ક્ષેત્રે, તમામ જિલ્લામાં, તાલુકામાં, કોલેજોમાં અને શિક્ષણ સંસ્થાઓ અને જુદી જુદી સંસ્થાઓમાં આજે ઉજવાઈ રહી છે. તેની સાથે સાથે એમનું કાયમી ગુજરાતની અંદર યોગદાન રૂપે એમના જે સાહિત્યો છે એના ભવન માટે પણ આજે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય રૂપાણી સાહેબે આજે ગુજરાતમાં ખાતમુહૂર્ત કર્યું છે. એની ભવ્ય ઉજવણી થઈ છે. એમનો ભવ્ય ભૂતકાળ હતો, આપણા ગુજરાતની સંસ્કૃતિ માટેનો હોય, આપણા ગુજરાતની ગૌરવ કથા કહી શકાય એના માટેનો હોય, આપણા સ્વતંત્ર સેનાનીઓને ઉત્સાહ બઢાવવામાં, ગુજરાતમાં ભારતને આઝાદી અપાવવામાં પણ એમનું ઘણું મોટું યોગદાન રહ્યું છે. એના નિમિત્તે
ગુજરાત સરકારે આ સમગ્ર કાર્યક્રમો કર્યા છે એના ભાગરૂપે આજે પાટણમાં પણ આવો એક સરસ કાર્યક્રમ આજે અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ અને સંસ્થામાં આજે થયો છે. સૌ મોટી આનંદની વાત છે. બધાએ સામૂહિક રીતે જોયું હશે, બહુ ઉત્સાહભેર બધાએ આમાં ભાગ લીધો છે. આજરોજ ડિસ્સા તાલુકાના ધારીસણા ગામે બનાસકાંઠા જિલ્લા ક્ષત્રિય જાગીરદાર સમાજનો સમાજ સુધારાના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય જાગીરદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ડિસ્સા તાલુકાના ધારીસણા ગામે બનાસકાંઠા જિલ્લા ક્ષત્રિય જાગીરદાર સમાજનો સમાજ સુધારાના કાર્યક્રમ દૂધેશ્વર મહાદેવ મંદિર ધારીસણા ગામે યોજાયો હતો. આજે દરેક સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે, પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લામાં એવા અનેક સમાજ છે જ્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું જોવા મળે છે, જેના કારણે આજે સમાજમાં લોકો આગળ વધી શકતા નથી. ત્યારે આજે ડિસ્સા તાલુકાના ધારીસણા ગામે બનાસકાંઠા જિલ્લા ક્ષત્રિય જાગીરદાર સમાજ દ્વારા સમાજ સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી, જે બાદ ક્ષત્રિય જાગીરદાર સમાજમાં લોકો જાગૃત થાય તે માટે પરમ પૂજ્ય સંત દોલતરામ બાપુ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યું હતું. આજે યોજાયેલા આ કાર્યક્રમમાં પધારેલા મુખ્ય મહેમાનો દ્વારા જિલ્લામાં સ્થાયી થયેલા જાગીરદાર સમાજના લોકોમાં શિક્ષણનું પ્રમાણ વધે તેમજ સમાજમાં સુધારા થાય તે માટે મહેમાનોએ વક્તવ્ય આપ્યું હતું. સાથોસાથ અન્ય સમાજની હરોળમાં જાગીરદાર સમાજ પણ આગળ વધે તે માટે સમાજના આગેવાનો દ્વારા લોકોને આહ્વાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા ક્ષત્રિય જાગીરદાર સમાજ સુધારણામાં મહેમાનોનું શાલ તલવાર અને ફેટાથી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે પરમ પૂજ્ય સંત દોલતરામ બાપુ, બહાદુરસિંહ વાઘેલા પ્રમુખ અખિલ ભારતીય ક્ષત્રિય મંચ ગુજરાત પ્રદેશ, ભારતસિંહ ભટેસરિયા સિહોરી પૂર્વ મહામંત્રી તેમજ મોટી સંખ્યામાં બનાસકાંઠા જિલ્લામાંથી ક્ષત્રિય સમાજના લોકો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બનાસકાંઠા જાગીરદાર સમાજ દ્વારા આજે ધારીસણા ગામે પૂજ્ય દોલતરામ બાપુના સાનિધ્યમાં સમાજ કઈ રીતે શિક્ષિત બને, સમાજ કઈ રીતે વ્યસનમુક્ત બને એના ચિંતન માટે સમાજનું આજે એક સંમેલન યોજાયું. પૂજ્ય બાપુનું આખું પરિવાર વેલ એજ્યુકેટેડ હોવા છતાં એમના દીકરી બા એમણે ગ્રેજ્યુએશન કરેલું છે, એમના દીકરા એ પોતે એન્જિનિયર છે, એમના દીકરાના હોવા એ બીએ LLB છે. આ બધા જ લોકોને નોકરી મળે એવી સ્થિતિ હોવા છતાં જૂનાગઢમાં એક આશ્રમ, એક નોરતામાં આશ્રમ અને આખું પરિવાર વેલ એજ્યુકેટેડ હોવા છતાં એ સમાજની સેવામાં સમાજ વ્યસનમુક્ત બને, સમાજ શિક્ષિત બને એની ચિંતામાં આખું એમનું જે પરિવાર છે એમણે આખું જીવન સમાજને સમર્પિત કર્યું છે. એમનામાંથી પ્રેરણા લઈને અમારા જેવા સામાજિક રાજકીય આગેવાનો સમાજ કઈ રીતે શિક્ષિત બને, સમાજ વ્યસનમુક્ત બને એની સતત ચિંતા કરીએ છીએ. દોલતરામ બાપુ જે કામ લઈને નીકળ્યા છે એમની સાથે અમે મદદરૂપ થઈએ છીએ. અમારા સમાજમાં જન્મેલું દીકરો કે દીકરી એ કઈ રીતે સારું શિક્ષણ મળે, શિક્ષણ મળ્યા પછી કઈ રીતે એને નોકરી મળે એની સતત સમાજમાં ચિંતા વધી છે. અમને ચોક્કસ વિશ્વાસ છે કે આવનારા સમયમાં અન્ય સમાજો જે રીતે આગળ વધ્યા છે એ જ રીતે ક્ષત્રિય રાજપૂત સમાજ પણ બીજા સમાજો. અમીરગઢના માદિવીયામાં એક ખેતરમાં ઘાસચારો ચડતી ભેંસોને વીજ કરંટ લાગતા 6 ભેંસોના મોત નિપજ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના માદિવીયા ગામના એક ખેતરમાં ઘાસચારો ચડતી ભેંસોને વીજ કરંટ લાગતા 6 ભેંસોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે, જેમાં ભેંસોના મોત નિપજતા પશુપાલક પર આપ તૂટી પડ્યું છે. વરસાદની ઋતુમાં વરસાદ ફાંચો ખેંચાઈ રહેતા અમીરગઢની સૂકી ધરા પરના પાણીના તળો ઊંડા જતા આગામી દિવસોમાં પીવાના પાણીની ચિંતા લોકોમાં પ્રસરી છે, જ્યારે પશુપાલકોને આવી સમસ્યામાં પોતાના પશુઓની ચિંતા સતાવી રહી છે અને હાલથી જ પશુઓને ચરાવવા માટે પશુપાલકો ખેતરોના સેઢાઓ અને ખુલ્લી જમીનમાં ચરાવતા હોય છે. આ જ રીતે અમીરગઢ તાલુકાના માદિવીયામાં એક પશુપાલક પોતાના પશુને લઈ ચરાવવા માટે ખેતરમાં ગયા હતા. તે દરમિયાન અચાનક ખેતરમાંથી પસાર થતા વીજ વાયરમાં કોઈ ફોલ્ટ સર્જાતા અગમ્ય કારણોસર ભેંસોને વીજ કરંટ લાગતા ઘટનાસ્થળે જ 6 ભેંસોના મોત નિપજ્યા હતા. એક જ પશુપાલકની 6 ભેંસો જે તેના જીવનની પૂંજી હતી તેનું મોત તેની નજર સામે થતાં પશુપાલક ઉપર આપ તૂટી પડ્યું હતું. પશુપાલકે સરકાર પાસે સહાયતા માટે અરજ કરી હતી.
પ્રભુજી નથી માતાજી નથી જેની છો બેસો ને સાત બેસો ચારવા આવેલા હતા હવારમાં મારા ખેતર ના સેટે ચરતી હતી બેસો ને અચાનક જે 24 કલાક વાળી લાઈટ આવે છે ને બરોબર જે જી વાય બરોબર એ લાઈન માં કરંટ આવેલો પોણિયા થી કરંટ આવેલો ને સાત ભેંસો અચાનક રાડી કરી કરીને પડી ગયેલી અને ભેંસો બિલકુલ ઓફ થઈ ગયેલી એટલે ભેંસો એની મરી ગઈ. એ રીતે આપણે સરકારને એક અરજી કરીએ કે ભાઈ સારી રીતે એનો વળતર મળે. શું કે આ કોન્ટ્રાક્ટરોની બેદરકારી ના લીધે આવું કોમ થયેલું છે એ ચોખ્ખું દેખાય છે અને લોકો સાથે આપણને દેખાય છે. એટલે એને વળતર મળે ગરીબ માણસને જે આ દુષ્કાળ પરિસ્થિતિના લીધે અહીંયા ચારવા માટે આવેલો હતો અને બિચારાને અચાનક આવું કુદરતી કારણ બની ગયું તો અને જે બી યોગ્ય વળતર આલે એ જ આપણી સલાહ. કેટલી ભેંસો હતી? સાત ભેંસો. ડિસ્સાની SCW સ્કૂલ ખાતે સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોરોના વાયરસની ત્રીજી લહેરને નિયંત્રણ કરવા માટે કઈ રીતે ફરજ બજાવી તે માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને તાલીમ આપવામાં આવી હતી. ડિસ્સાની SCW સ્કૂલ ખાતે આજે ડિસ્સા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ડિસ્સા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસની બીજી લહેરમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા. ખાસ કરીને જિલ્લામાં લોકોને સમયસર સારવાર અને ઓક્સિજનની અછતના કારણે કોરોના વાયરસની બીજી લહેરમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે આવા સમયે ડિસ્સા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કોરોના વાયરસની બીજી લહેરમાં અનેક સેવાકીય કાર્ય કરવામાં આવ્યા હતા. ઓક્સિજનની બોટલો પણ દર્દીઓને સમયસર સરકારી હોસ્પિટલોમાં પહોંચાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેના કારણે અનેક જિંદગીઓ બચી હતી. ત્યારે ફરી એકવાર કોરોના વાયરસની ત્રીજી લહેરની આગાહીના પગલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અત્યારથી જ કોરોના વાયરસની આ મહામારીમાં કઈ રીતે સેવા કરવી તે માટેનું આયોજન કરવા માટે આજે ડિસ્સાની SCW હાઈસ્કૂલ ખાતે સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન ડિસ્સા શહેર અનુસંધાન હેઠળ ડિસ્સા ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા મહિલા મોરચાના ઉપપ્રમુખ રીટાબેન પટેલ દ્વારા કોરોના વાયરસની ત્રીજી લહેરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કઈ રીતે કામગીરી બચાવી તે માટે તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડિસ્સાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા, ડિસ્સા પ્રમુખ રાજુભાઈ ઠક્કર, ડિસ્સા શહેર યુવા મોરચાના પ્રમુખ પ્રતિક ભઢિયાર, વિજય વાઘેલા સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આજના દિવસે જ્યારે ડિસ્સા શહેર ડિસ્સા મંડળની અંદર સ્વાસ્થ્ય સ્વયંસેવકના મુખ્ય વક્તા તરીકે આજે એક જવાબદાર વ્યક્તિ તરીકે બનાસકાંઠાના જિલ્લા ઉપાધ્યક્ષ તરીકે તથા બનાસકાંઠા સ્વાસ્થ્ય સ્વયંસેવક સહ ઇન્ચાર્જ તરીકે મને બોલવાનો મોકો મળ્યો ત્યારે ડિસ્સા શહેરની અંદર મંડળના તમામ જેટલા સ્વાસ્થ્ય સ્વયંસેવક છે તે તમામને આજે સરસ મજાનું અમે થર્ડ વેવ માટે કઈ રીતે આપણે એની માહિતી મળે અને કઈ રીતે આપણે એને ખાળી શકીએ, આપણે શું પ્રોટેક્શન લઈ શકીએ તેની માહિતી આપી. PM મોદી સાહેબે થર્ડ વેવ માટે આપણે કટિબદ્ધતા સાથે આખા ભારતની અંદર અલગ અલગ સ્ટેટની અંદર અલગ અલગ જિલ્લાની અંદર સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન ઉપાડ્યું છે. તેના પ્રશિક્ષણના વર્ગો એમણે કર્યા છે અને એ વર્ગ થકી આજે તેની બુક હતી એ પ્રમાણે એના ડેટા પ્રમાણે આજે બધાને પ્રશિક્ષણ આપ્યું, બધાને માહિતગાર કર્યા અને જે રીતે 2 ગજ કી દૂરી, માસ્ક, સેનિટાઇઝેશન, સાબુથી હાથ ધોવા એ બધું જરૂરી છે, તેની સાથે સાથે તમે પણ એક જે રીતના ડૉક્ટર જવાબદારી નિભાવે છે તે રીતે મોલ્લે મોલ્લે જઈ દરેક બૂથની અંદર એક કાર્યકર્તા તરીકે તમે આના પ્રશિક્ષણના વર્ગો લઈ અને આપણી ભારતીય પ્રજાને તમે કઈ રીતે માહિતી સાથે તેમને આમાંથી સંગોપાર ઉતારો તેના માટેની માર્ગદર્શન સાથે બધાને કાર્યકર્તાઓને અભિયાન થકી પ્રશિક્ષણ આપી અને તૈયાર કરે. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો BK News Today. BK News Today એટલે બ્રોડ નોલેજ.